જામનગરમાં પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOGને બાતમી મળી હતી કે શહેરના ST ડેપોમાં બ્લાસ્ટ કરવા માટે બોમ્બ મૂકવામાં આવ્યો છે, જેને પગલે બોમ્બ સ્કોડ સાથે પોલીસ કાફલો ST ડેપોએ પહોંચ્યો હતો. ડેપોમાં પાર્ક થયેલ વાહનો તથા બાંકડાઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એક શંકાસ્પદ પેકેટમાંથી બોમ્બ મળી આવ્યો હતો. બોમ્બ સ્કોડે બોમ્બ ડિફ્યુઝ કરતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. આખરે સમગ્ર ઘટનાક્રમને મોક ડ્રિલ જાહેર કરવામાં આવ્યો હતો. જામનગરના એડવોકેટ કિરીટ જોશી હત્યાકાંડના મુખ્ય આરોપી ભૂમાફિયા જયેશ પટેલને ઇન્ટરપોલની મદદથી લંડનમાં ઝડપી લેવામાં આવ્યો હતો. બીજી તરફ ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી થતાં ભૂમાફિયાના કથિત સાગરીતો જેલવાસ ભોગવી રહ્યા છે. લંડનની અદાલતમાં જયેશ પટેલના કેસની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. આગામી ઓગસ્ટ મહિનામાં લંડનની અદાલત જયેશ પટેલના પ્રત્યાર્પણ અંગેનો ચુકાદો આપશે. આ ચુકાદો ભારતની તરફેણમાં હશે, તેમજ જયેશ પટેલને જલ્દી ભારત લાવી શકાશે તેવી સરકારને આશા છે. આજે જામીકોની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂપિયા 300 કરોડના વિવિધ વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા હતા. બેઠકમાં દિગ્જામ સર્કલથી એરફોર્સ સ્ટેશન તરફ જતા નવનિર્મિત ઓવરબ્રિજનું નામ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.